ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવસારીના મજી ગામે આવ્યા હતા અને રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુરમાં સભામાં વધુમાં વધુ લોકો જોડાય તેવો તખ્તો ઘડાયો હતો બે હજાર ચૌદ લોકસભામાં કોંગ્રેસનું નામું નિશાન સાફ થઈ ગયું હતું અને લોકસભાની છવ્વીસ બેઠકો ભાજપાએ કબજે કરી હતી જે તમામ બેઠકોને પંજાના હાથમાં મૂકવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ આવનાર બે હજાર ઓગણીસની ચૂંટણીને લઈને ગુજરાતમાં ધામા નાખવાની તૈયારીઓ કરી રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવસારીના મજી ગામે આવ્યા હતા અને રાહુલ ગાંધીના વલસાડ જિલ્લાના ધરમપુરની સભામાં વધુમાં વધુ લોકો જોડાય એવો તખ્તો ઘડાયો હતો સાથે ઉંઝા વિધાનસભાના આશાબેન પટેલે કોંગ્રેસ અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે તેવું નિવેદન આપ્યું હતું રાહુલજી ગુજરાતના પ્રવાસે ચૌદ ફેબ્રુઆરીના રોજ આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતને ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે રાહુલજી અહીંયા ખેડૂતોને મળવા આવી રહ્યા છે જમીન સંપાદન સરકાર જે રીતે અન્યાય કરી રહી છે અત્યાચાર કરી રહી છે એ વેદનાને સાંભળવા આવ્યા છે આદિવાસી સમાજના પ્રશ્નો છે બેરોજગાર યુવાનોના પ્રશ્નો છે સુરતના આખા ગુજરાતમાં જે નાના મોટા વેપારીઓ છે એમના પણ જીએસટી નોટબંધી પછીના અનેક પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને સાંભળી એમની વેદનાને વાચા આપવાનું કામ ચૌદમી ફેબ્રુઆરીના રોજ રાહુલજી ધરમપુર ખાતે કરવાના છે અને એ સભાથી આખા ગુજરાત નહીં પણ આખા દેશમાં એક સંદેશો જ હશે કે જે ગુજરાત મોડલના નામે આખા દેશમાં મત મેળવ્યા હતા અને આજે ગુજરાતથી માંડીને આખા દેશના લોકો આજે સમજી ચૂક્યા છે કે આ ખોટી વાત હતી ખોટો પ્રચાર હતો અને ખોટા વાયદા કરવામાં આવ્યા હતા એની વાસ્તવિકતા આ ચૌદ તારીખથી લોકો વચ્ચે ફરી લઈ જવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે અને જે પરિવર્તન આખા દેશમાં થવા જઈ રહ્યું છે ગુજરાતમાં પણ પરિવર્તનમાં લોકો આશાબેન પાર્ટી અને પ્રજા બંને સાથે દ્રોહ કરીને નિર્ણય લઈ રહ્યા છે પ્રજા પોતાનો ધારાસભ્ય પાંચ વર્ષ માટે ચૂંટતી હોય છે અને પાર્ટીનો સિમ્બોલ લઈને આવે ત્યારે સિમ્બોલ પર વિશ્વાસ રાખીને ચૂંટતી હોય છે પણ કયા પોતાના અંગસ્વાદને કારણે એમને આવો નિર્ણય લેવો પડ્યો એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ આજે ભાજપ પોતાના નામ પર કે પોતાના કામ પર પ્રજાની વચ્ચે જઈ શકે એમ નથી પ્રજાની એના પર વિશ્વાસ ગુમાવી ચૂકી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવો તોડફોડ કરીને પોતાની સત્તા ટકાવવાનો કે પોતે આવતા સમયમાં ચૂંટણીઓ જીતવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે પણ પ્રજા સર્વોપરી છે ને પ્રજા બધું જાણે છે પ્રજા બધું સમજે છે એનો જવાબ ઓગણીસમાં આપશે પ્રજા અને બાકીની રીતે આવી વાતો ચગાવી અને ભાજપ પોતાની ઘટતી લોકપ્રિયતાને બચાવવાનો પ્રયત્ન કરે છે ને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન કોંગ્રેસે હંમેશા તમામ જાતિ ધર્મ વર્ગના લોકોને સાથે રાખી અને કામ કર્યું છે અને સાથે સાથે આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય કે સમાજનો જે ગરીબ માણસ છે એની ચિંતા એના માટે કામ કોંગ્રેસ હંમેશા કર્યું છે આદિવાસી સમાજ માટે પણ કોંગ્રેસે ખૂબ સારા કાર્યો કર્યા છે ખૂબ સારી યોજનાઓ લાયા છે અને સાથે સાથે આદિવાસી સમાજ પણ કોંગ્રેસ સાથે એક પરિવારની જેમ મજબૂતાઈથી હંમેશા શરૂ થઈ ચૂકે છે એ જ લહેરમાં ગુજરાત પણ જોડાશે ને ગુજરાતમાં બહુમતી સીટો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળશે આજે ધરમપુર અત્યારે ચીખલી અને તમામ કપરાડા અને વિસ્તારોમાં રાહુલજીના ચૌદમી તારીખના કાર્યક્રમને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો તૈયારીઓ કરી રહ્યા છે અને ઇતિહાસમાં ક્યારેય ના થઈ હોય એવી ભવ્ય રાહુલજીની રેલી આવનારી ચૌદ તારીખે જન આક્રોશ રેલીના નામે કરવામાં આવશે હિતેશ વધેરાનો રિપોર્ટ નવસારી